એક ભાઈઓ હતો, એના મમ્મી પપ્પા જોડે રહેતો હતો. એક દિવસ એના મમ્મી પપ્પા ઓફિસથી બહુ લેટ આવવાના હતા, એટલે ભાઈઓ રોજ એના મમ્મી પપ્પા જોડે ગાર્ડનમાં જાય. હવે આજે એના મમ્મી પપ્પા લેટ આવવાના હતા તો પછી એ ગાર્ડનમાં કોની જોડે જાય? એ બહાર એના ફ્રેન્ડ્સને બોલાવવા ગયો, પણ એના બધા ફ્રેન્ડ્સ બિઝી હતા. કોઈ ફ્રેન્ડ ટ્યુશન ગયો હતો, કોઈ ફ્રેન્ડ હોમવર્ક કરતો હતો, એટલે કોઈ ફ્રેન્ડ એની જોડે ગાર્ડનમાં ન આવ્યા. અને પછી એ ભાઈઓ એકલો એકલો ગાર્ડનમાં ગયો. હવે રોજ એના મમ્મી ને પપ્પા એની જોડે હોય એટલે એની મમ્મી રોજ એને કે તારે સ્લાઇડ ધીમેથી રમવાની, સ્વિંગ્સ ધીમેથી રમવાના, અપ એન્ડ ડાઉન ધીમેથી કરવાનું, બહુ તોફાન કરવાનું નહીં, કૂદાકૂદ કરવાની નહીં, સ્લાઇડ ઉપર ઊંધા થવાનું નહીં, હિંચકા ઊભા ઊભા ખાવાના નહીં, એવું બધું એની મમ્મી રોજ એને ટોકતી અને રોજ એની મમ્મી એવું તોફાન ન કરે એનું ધ્યાન રાખતી. પણ આજે તો એની મમ્મી કે એના પપ્પા કોઈ એની જોડે ગાર્ડનમાં હતા નહીં, એ ભાઈઓ તો એકલો જ હતો અને એ બહુ તોફાની હતો. એ હંમેશા સીધી રીતે ના રમે અને આવી રીતે તોફાન કરીને જ રમતો. એટલે તો ગાર્ડનમાં ગયો અને ગાર્ડનમાં જઈને પહેલાં તો એણે સ્લાઇડ ખાધી. સ્લાઇડ રમી તો પહેલી વખત સીધી સીધી રીતે ઉતરી ગયો, પછી નીચેથી પાછળ સ્ટેપ્સથી ઉપર ચડવાનું, એની જગ્યાએ એ સ્લાઇડ ઉપર નીચેથી ઊંધો ઊંધો ઉપર ચડે. એવી રીતે ચડાય ના ચડાય, લસરી જવાય, પડી જવાય, વાગે, પણ એ ભાઈ સમજે જ નહીં. એવી રીતે ચડવા ગયો તો એક વખત લપસતા બચી ગયો, પછી બીજી વખત પાછો લપસી ગયો તો નીચે સ્લાઇડ કરીને સીધો નીચે આવ્યો, પણ એને વાગ્યું નહીં. પછી એક વખત સ્લાઇડ આખી ઊંધી થઈને રમતો હતો, એવી રીતે રમતો હતો. બીજા બધા એના ગાર્ડનમાં જે બીજા બધા છોકરાઓ રમતા હતા એ બધા એને ટોકતા હતા કે તું આવી રીતે ના રમ, પણ એમનું પણ કહેલું નહોતું સાંભળતો. એટલું રમીને પછી એ હિંચકા ખાવા ગયો. થોડી વાર એણે બેઠા બેઠા હિંચકા ખાધા ધીમે ધીમે, પછી તો એકદમ સ્પીડમાં ને એકદમ મોટા હિંચકા ખાવા માંડ્યો. જે બીજા બધા વેઇટિંગ માટે ઊભા હતા હિંચકાની રાહ જોતા હતા એ બધા ગભરાઈ ગયા અને એ બધા એને કહેવા માંડ્યા કે તું હિંચકો ધીમો ખા નહીં તો તું પડી જઈશ, પણ એને કોઈનું સાંભળ્યું નહીં. ને પછી ધીમે રહીને એ ભાઈ તો પડી ગયા. પછી એને વાગ્યું તો પણ એને હિંચકા છોડ્યા નહીં અને પછી એ ઊભા ઊભા હિંચકા ખાવા માંડ્યો. ઊભા ઊભા ફરીથી જોર જોરથી એકદમ સ્પીડમાં હિંચકા ખાતો હતો અને ફરીથી પડ્યો. આ વખતે એટલો જોરથી પડ્યો કે એને એના ફોરહેડ માથા ઉપર વાગ્યું અને એટલું બધું વાગ્યું કે એનામાંથી એને બ્લડ નીકળ્યું. હવે આજુબાજુ જે બધા નાના નાના છોકરાઓ હતા એ તો બધા ગભરાઈ ગયા. પછી એમણે એમના પેરેન્ટ્સને બોલાવ્યા કે જો આ ભૈયાને વાગ્યું છે. પછી બધાના પેરેન્ટ્સ આવ્યા અને એમણે જોયું તો એને એના ફોરહેડ પરથી બ્લડ નીકળતું હતું, એને બહુ પેઇન થતું હતું, એને બહુ દુખતું હતું. પછી બધા એની સામે ગાર્ડનની સામે નજીકમાં જ હોસ્પિટલ હતી ત્યાં એને બતાવવા માટે લઈ ગયા. તો ત્યાં ડૉક્ટર અંકલ પ્રેઝન્ટ જ હતા. ડૉક્ટર અંકલે એને તરત બ્લડ બધું સાફ કરી દીધું, બધી મેડિસિન્સ લગાવી આપી ને પછી એને પાટો બાંધી આપ્યો. પછી એને ડૉક્ટર અંકલે પૂછ્યું કે તને કેવી રીતે વાગ્યું. પછી એણે ડૉક્ટર અંકલને બધી વાત કરી તો ડૉક્ટર અંકલ પણ એને ગુસ્સે થયા કે રોજ તને તારી મમ્મી કેવી ટોકતી હતી અને રોજ તારી મમ્મી હતી એટલે તું નહોતો પડતો. આજે જો તારે મમ્મી કે પપ્પા ના આવ્યા તો તું કેવો પડી ગયો? તે તારી મમ્મીનું ને પપ્પાનું કહેલું કર્યું હોત અને એવી રીતે શાંતિથી તે સ્લાઇડ કરી હોત, હિંચકા રમ્યો હોત તો તને આવી રીતે વાગત નહીં, તું આવી રીતે પડત નહીં. એટલામાં તો એના મમ્મી ને પપ્પા પણ હોસ્પિટલ આવી ગયા. એ લોકો ઓફિસથી આવી ગયા હતા, પછી ઘરે ભાઈઓ હતો નહીં. એણે એના ફ્રેન્ડને પૂછ્યું તો એના ફ્રેન્ડે કીધું કે તો ગાર્ડનમાં જવા માટે અમને બોલાવવા આવ્યો હતો પણ અમે તો ના ગયા એટલે એકલો જતો રહ્યો હશે. એટલે પછી એના મમ્મી પપ્પા ગાર્ડનમાં એને શોધવા આવ્યા. ગાર્ડનમાં આવ્યા તો પછી ગાર્ડનમાંથી ખબર પડી કે તો હિંચકા ઉપરથી પડી ગયો અને એને વાગ્યું એટલે હોસ્પિટલ લઈ ગયા. એટલે પછી એ લોકો સીધા હોસ્પિટલ આવ્યા. પછી એની મમ્મીએ પણ ડૉક્ટર અંકલને કીધું કે હું એને રોજ ટોકું છું પણ એ રોજ મારું પણ કહેલું સાંભળતો નથી. પછી એને તો એટલું પેઇન થતું હતું, એટલું પેઇન થતું હતું,
પછી એણે બધાને સોરી કીધું કે હવેથી હું કોઈ દિવસ તોફાન કરું નહીં અને એકદમ શાંતિથી સ્લાઇડ રમીશ અને ચત્તો જ ઉતરીશ અને હિંચકા પણ એકદમ ધીમેથી ખાઈશ. પછી એ દિવસ પછી એને કોઈ દિવસ હિંચકા ઉપરથી પડી નહીં ગયો અને સ્લાઇડ ઉપરથી પડી નહીં ગયો. પછી તો એના મમ્મી પપ્પા ઓફિસથી લેટ આવે તો પણ એકલો જતો.